વિરામ બાદ આગળ વાત કરીએ તો ધાંગધ્રાના મોટા અંકવાડિયામાં યુવતીને ફાંસો આપી હત્યા કરી આરોપીઓએ લાશને કુવામાં નાખી દીધી હતી, તેમજ સાથે સાથે યુવતીઓની વસ્તુઓને પણ રસ્તામાં વેરવિખેર પણ ફેંકી દીધી હતી. આ વેરવિખેર થયેલી વસ્તુઓ મળતા ગભરાયેલો પરિવાર પોલીસને જાણ કરવા ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટા અંકેવારિયા ગામની 20 વર્ષીય યુવતી સાંજના સમયે ઘર પાસે આવેલી જાડીમાં કુદરતી હાજતે ગઈ હતી, પરંતુ લાંબા સમય સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા યુવતીની વસ્તુઓ રસ્તા પર વેરવિખેર હાલતમાં મળતા પોલીસને જાણ કરી હતી અને તપાસ કરતા થોડે દૂર કૂવામાંથી લાશ મળી આવતા નાના એવા મોટા અંકેવારિયા ગામના ચકચાર ફેલાઈ ગઈ હતી. ધાંગધ્રા તાલુકાના મોટા અંકેવારિયા ગામે પરિવાર સાથે રહેતી સોનલબેન ભીમાભાઈ લામકા બુધવારે સાંજના ઘરેથી અંદાજે 100 મીટર દૂર જાડીમાં કુદરતી હાજતે જવા ગઈ હતી, પરંતુ લાંબા સમય સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં જાડી પાસે યુવતીના ચંપલ તેમજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળતા કંઈ અજુગતું બન્યાની આશંકા ગઈ છે અને ધાંગધ્રા તાલુકાના પોલીસને જાણ કરી પરિવારજનો અને યુવાઓ દ્વારા મોટા અંકેવાડીયા ગામની સીમમાં શોધખોળ શરૂ કરતા 5 કલાકની મહેનત બાદ બનાવવાળી જગ્યાએથી થોડે દૂર કૂવામાંથી ઘરે ટૂંકો આપેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે ટીમ હાલ તો અકસ્માત અંગે ગુનો નોંધી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી શકમંદરની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓ એકથી વધુ હોવાનું અનુમાન બનાવના સ્થળે પોલીસે નિરીક્ષણ કરતા યુવતીની વસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવી હતી, તેમજ દૂરમાં પગના નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે આરોપીઓ એકથી વધુ હોવાનું તેમજ યુવતી અને આરોપીઓ વચ્ચે ઝપાઝપીમાં યુવતીના માથામાં ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.